ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આકારની અંદર જ્યારે લેક્ચરની અંદર મેં તમને વિવિધ પ્રકારના આકાર પછી ખૂણા કઈ રીતના આકૃતિ બંધ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી હતી, બરોબર. આજે આપણે ત્યાંથી આગળ વધીએ કે આકાર અને ખૂણાની વિશે તમને જે પ્રશ્ન આપેલો છે, બરોબર, મહાવરો પેજ નંબર 18 ઉપર મહાવરો એવું કરીને લખેલું છે, જો અહીંયા લખું છું, બરોબર, પેજ નંબર 18, બરોબર, મહાવરો જો ઉપર લખેલું છે. ચલો આ મહાવરા વિશે આપણે ચર્ચા કરીએ. જો એની અંદર એક આકૃતિ આપેલી છે, એ આવા પ્રકારની આકૃતિ આપેલી છે તમને, ઓકે. ચલો ચલો જુઓ, આ પ્રકારની એક આકૃતિ તમને આપેલી છે, બરોબર, તમારા બુકની અંદર. જો ખાસ અહીંયા ધ્યાન આપજો. ચલો જો પેજ નંબર 18 ઉપર, બરોબર, અહીંયા એક આકૃતિ આપેલી છે, અહીંયા મહાવરો એવું લખેલું છે. ચલો જો હું પ્રશ્ન વાંચું છું અને આપણે જવાબ આપવાના છે, બરોબર. જો હવે એ જે આકૃતિ આપેલી છે ને, એની અંદર તમને અલગ અલગ ચિત્રમાં તો અલગ અલગ ખૂણા તમને દેખાશે, બરોબર. એક અહીંયા ખૂણો આપેલો છે, જો હું અહીંયા ડિઝાઇન થી બનાવું, બરોબર, બ્લેક માર્કર થી. ચલો પછી એક જે બીજો ખૂણો આપેલો છે, એ કેવો આપેલો છે, એ નીચે તો અહીંયા બે પીળા રંગ થી દર્શાવેલા છે, હું અહીંયા લાલ કલર થી દર્શાવું. પછી એક અહીંયા તમને બ્લેક કલર થી દર્શાવેલા છે, ચલો હું એની અંદર લાલ ડબલ લીટી કરી દઉં. ચલો હવે જુઓ, હવે આવી રીતના આપણે અલગ લાગશે. જો આકાર જુઓ અને જવાબ આપો. ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. ચલો કયો ખૂણો સૌથી મોટો ખૂણો છે, પેલા તો તમને એ કહી દઉં, કયો કલર એવો છે જે સૌથી મોટો ખૂણો દર્શાવે છે, તો આમાં આપણે ચેક કરીએ તો કયો ખૂણો આવશે, તો કે ભાઈ કાળા રંગનો ખૂણો છે એ સૌથી મોટો ખૂણો છે. ચલો બરોબર, જે અહીંયા ખાલી જગ્યા આપેલી છે, પછી લખેલું છે રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે, ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો ચલો ધ્યાન અહીં આપજો. જો ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે, તો એમાં કયો રંગ આવશે, તો કે કાળો. એમાં કઈ કલર આપેલ છે, એમાં સફેદ કલર આપેલ છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારી ચોપડીની અંદર અહીંયા કેવો કલર આપેલો છે, અહીંયા સફેદ કલર આપેલો છે. ખૂણો છે ને જે અહીંયા કેવો છે, સફેદ કલર. અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખીશું, સફેદ, બરોબર. ચોપડીની અંદર જોઈને બધાને ખાસ ધ્યાન રાખવાનું છે, સફેદ રંગનો જે ખૂણો દર્શાવેલ છે કેવો છે, સૌથી મોટો. ચલો પછી પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. જો અચ્છા હા કે ના માં આપણે જવાબ દઈશું, પીળા રંગથી દર્શાવેલ ખૂણાઓ સમાન છે. પીળો રંગ તમને અહીંયા નીચે આપેલો છે. ચલો અહીંયા આ જે બે ખૂણા છે ને પીળા રંગથી છે, તમારા ચોકડીની અંદર કેવો રંગ છે, તો કે ભાઈ પીળો રંગ. અહીંયા પણ કેવો રંગ છે, તો કે પીળો રંગ. તો તમને એવું પૂછ્યું છે કે ભાઈ પીળા રંગથી દર્શાવેલ ખૂણાઓ સમાન છે, તો કે આ આ બંને ખૂણા કેવા થાય, સમાન છે, બરોબર. આપણે લખીશું, ચલો પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, તો કે હા.
કેવા છે સમાન છે એવી રીતના તમને અહીંયા કેવો કલર આપેલો છે ચલો કાળો કલર આપેલો છે બરોબર અહીંયા કેવો છે તો કે કાળો કલર આપેલો છે જો આ બે ખૂણાના કલર કેવા આપેલા છે તો કે કાળો બરોબર આ બંને કેવા છે કાળો કલર છે ચલો શું પ્રશ્ન પૂછ્યો છે આપણે જોઈએ લીલા રંગથી લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે ચલો ભાઈ જો અહીંયા પણ પાછો લીલો રંગ આપેલો છે બરોબર આની અંદર આ લોકોએ કેટલા રંગ આપેલા છે બરોબર વ્યવસ્થિત પીળો લીલો અને વાદળી પણ આપણે તો માત્ર સફેદ જેવું મને દેખાય છે બરોબર છતાં પણ મને એવું લાગે છે અહીંયા નીચે બંને લીલા હોય તેવું ચલો લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે તો કે હા સમાન છે બરોબર પછી આવશે વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે તો જો ભાઈ બે જોડ સમાન થાય ખાસ યાદ રાખજો જો મિત્રો હું તમને સમજાવી દઉં આની અંદર કલરનું મને પરફેક્શન ચોપડીની અંદર દેખાતો નથી બરોબર પણ તમારી ચોપડીની અંદર તમને કલર દેખાતા હોય તો એ પ્રમાણે આપણે જવાબ લખીશું જો હંમેશા આ બંને ખૂણાની જોડ છે ને સમાન થાય યાદ રાખજો આ બંને ખૂણાની જોડ કેવી હોય સમાન હોય જો અહીંયા રિપીટ દોરી દઉં છું એક આ બે ખૂણાની જોડ કેવી થશે તો કે સમાન હવે તમારે ચેક કરવાનું અહીંયા કેવો કલર આપેલો છે અને અહીંયા કેવો કલર આપેલો છે બરોબર આ બંને સમાન થશે અને આ બંને સૌથી મોટો ખૂણો કઈ આવશે આ કારણ કે આની પહોળાઈ જુઓ ખૂણાની બરોબર સૌથી મોટો ખૂણો કઈ બને અહીંયા અહીંયા જે કલર હોય લગભગ સફેદ કલર છે એટલે આપણે સફેદ લખીશું બરોબર તમારી ચોપડીની અંદર કદાચ લીલો કે ગમે તે કલર બધું હોય તો એ પ્રમાણે તમે લખજો બરોબર મને અત્યારે અહીંયા સફેદ જેવું દેખાય છે એટલે મેં સફેદ લખ્યું છે પણ એક વસ્તુ કોન્સેપ્ટ સમજી લેજો આ બંને સમાન હોય એવી રીતના આ બંને સમાન હોય બરોબર ચલો બાકી કલર ની અંદર તમને બધું જે પૂછેલું છે બરોબર કે ભાઈ લીલા રંગ થી દર્શાવેલ ખૂણા સમાન છે તો કે હા પીળા રંગ થી દર્શાવેલ ખૂણા સમાન છે તો કે હા ચલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ ઓકે ચલો ઓકે ઓકે ચલો ભાઈ બીજે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે આ આકૃતિ ઉપરથી છે હા હા સરસ ચલો જો હવે અહીંયા સમજો બહુ સરસ મજાનો પ્રશ્ન છે ઓકે ઓકે ચલો આપણે જે આની અંદર સફેદ આવશે બરોબર આ માત્ર એક પ્રશ્ન માટે જ હતો ચલો આકૃતિ હવે અહીંયા ધ્યાન આપજો છતાં પણ આ શીખી લીધું કોઈ પ્રોબ્લેમ નથી ઓકે હવે જે તમને જે પ્રશ્ન પૂછ્યા છે ને નીચેની આકૃતિ જે દર્શાવેલી છે ને ત્રણ એના ઉપરથી છે હા સોરી ચલો પીળો લીલો અને વાદળી જો અહીંયા ધ્યાન આપજો પીળો લીલો અને વાદળી એ તમને જે અહીંયા જે આવડી આકૃતિ આપેલી છે ને એના ઉપરથી પૂછેલા છે તો જુઓ ચલો કોઈ પ્રોબ્લેમ નહીં પીળા રંગથી દર્શાવેલ ખૂણાઓ સમાન છે જુઓ તો એમાં ચલો ભાઈ આગલો જે જવાબ હતો એ પ્રમાણે ના લખતા બરોબર એમાંથી માત્ર એક જ આવશે અહીંયા સફેદ રંગથી જે ખૂણો છે એ સૌથી મોટો છે આ જે તમારા ત્રણ પ્રશ્નો છે ને આ નીચેની આકૃતિના છે ચલો જો એની અંદર કીધેલું છે કે પીળા રંગથી દર્શાવેલ ખૂણાઓ સમાન છે તો હવે આપણે એને કઈ રીતના ચેક કરીશું કે ભાઈ સમાન છે કે નથી તો આપણે એને જોઈશું ચલો કે ભાઈ હા ઓકે જો આ આકૃતિની અંદર અને આ આકૃતિની અંદર બધા ખૂણાઓ કેવા થશે જો અહીંયા જે ખૂણાનું માપ છે એ જ અહીંયા થશે આ જેવું માપે છે એવું જ કારણ કે આકૃતિ બંને કેવી છે સરખી છે સમાન છે એટલે આની અંદર જે પીળા રંગના ખૂણા છે એ કેવા થશે તો કે સમાન થશે ખ્યાલ આવી ગયો એટલે હા એવો જવાબ આવશે ચલો બીજાની અંદર અ એની અંદર શું લખશો તો કે હા પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે કારણ કે તમને આવી જે આકૃતિ આપેલી છે બરોબર એની અંદર એક આકૃતિની અંદર તમને અહીંયા ખૂણો આપેલો છે પછી એક બીજી આકૃતિ આપેલી છે ચલો એની અંદર અહીંયા ખૂણો આપેલો છે તો કે ભાઈ આ બંને કેવા રંગના છે પીળા રંગના છે બંને સમાન છે તો કે હા બરોબર આની અંદર જવાબ પહેલાનો ચલો બીજાનો અ માં શું આવશે જવાબ હા આવશે ઓકે ચલો હવે બ જોઈ લઈએ શું કહે છે એ પછીની આકૃતિ ચલો લીલા રંગના ખૂણાઓ સમાન છે તો કે હા જો અહીંયા ઉપર બંને લીલા રંગના આપેલા છે ઓકે ચલો યાદ રાખજો ભૂલ ન કરતા બરોબર
જો અહીંયા બંને કેવા છે લીલા રંગના છે તો આ લીલા રંગના સમાન થાય તો કે હા બરોબર બંને આકૃતિ સમાન છે એટલે જવાબ શું આવશે તો કે હા ચલો હવે આપણે જોઈએ અ બ અને ક શું કહે છે વાદળી રંગથી દર્શાવેલ ખૂણાઓ સમાન છે ચલો એની અંદર કોઈ કાર્ય આકૃતિ આપેલી છે જો આવી તમને બે આકૃતિ આપેલી છે બરોબર એની અંદર એક ખૂણો અહીંયા દર્શાવેલો છે અને એક બીજી બાજુમાં નાની આકૃતિ આપેલી છે ચલો એની અંદર અહીંયા એક ખૂણો દર્શાવેલો છે તો જો આ બંને સમાન થશે તો કે આ આકૃતિ બંનેની સરખી છે બરોબર સમાન છે એટલે બંને ખૂણા કેવા થશે અહીંયા પણ આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો બંને બધા કેવા થશે સમાન થશે બરોબર કેવો કલર આપણો છે તો કે વાદળી એટલે તમામ પણ જવાબ શું આવશે તો કે હા બંને સમાન છે તો કે હા ચલો એટલું ખબર પડી કે મહાવરાની અંદર જો મિસ્ટેક ન કરતા બરોબર આકૃતિ નીચે હતી પ્રશ્ન પહેલા આવેલા છે વાસ્તવમાં પહેલા આકૃતિ આપેલી હોવી જોઈએ પછી નીચે પ્રશ્ન હોવા જોઈએ ચલો ઘણા ભૂલ કરી ગયા એટલે આવી રીતના અલગ અલગ આકૃતિ ઉપરથી જવાબ દેવાનો છે બરોબર આકૃતિ સમાન હોય બરોબર બધી બાજુ સરખી હોય બધા ખૂણા સમાન હોય એટલે એમાં ખાસ યાદ રાખવાનું અહીંયા આ ખૂણો લીધો તો અહીંયા આ ખૂણો લેવાનો અહીંયા આ ખૂણો છે અહીંયા આ બરોબર વાસ્તવમાં બંને આકૃતિ સરખી છે એટલે આ બંને આકૃતિના બધા વાસ્તવમાં બધી જ આકૃતિના ખૂણા કેવા આવશે સમાન ચલો હવે ચાર અલગ અલગ ખૂણા ચાર અલગ અલગ રંગથી દર્શાવ્યા છે તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાઓ સમાન હોય તમને લાલ રંગના રંગથી દર્શાવો ચલો બીજો પ્રશ્ન જો તમને સમજાય તો જાતે કરજો બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર હું કરાવીશ બરોબર ક્રમશ આગળ વધીશું ચલો